નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું વિષય વિજ્ઞાન ધોરણ 7 સ્વાધ્યાય પોથીની સમજૂતી, જેમાં એકમ 2 પ્રાણીઓમાં પોષણ. તો આ સ્વાધ્યાય પોથીમાં આપેલા વિકલ્પો, પ્રશ્નો, ખાલી જગ્યાઓ અને વૈજ્ઞાનિક કારણો સાથે કેટલીક પ્રવૃત્તિ પણ આપણે તેની ચર્ચા કરીશું, સમજૂતી મેળવીશું. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. 1, પતંગિયું ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે? તો 4 વિકલ્પો પૈકી સાચો જવાબ છે ચૂસીને. 2, મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે? જવાબ છે મુખગુહા. 3, નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ છે યકૃત. 4, વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા તળા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? તો જવાબ છે અંધાંત્ર. 5, ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? તો જવાબ છે રાસાયણિક ફેરફાર. 6, નીચે આપેલા 1 થી 4 કેટલાક ખાદ્ય પદાર્થો છે? તો એ બાફેલા અને પીસેલા બટાકા, ગ્લુકોઝનું દ્રાવણ, બ્રેડનો ટુકડો, સરસવનું તેલ. ઉપરનામાંથી કયું આયોડિન વખતે વાદળી કાળો રંગ આપે છે? તો આયોડિનની કસોટી કરતા જવાબ મળશે 1, બાફેલા અને પીસેલા બટાકા, અને 2, ગ્લુકોઝનું દ્રાવણ. એટલે સાચો વિકલ્પ 1 અને 2 આવશે. 7, નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેના વિધાનો વાંચો. તો 4 વિધાન અહીંયા આપેલા છે, તે 4 વિધાન પૈકી 2, 3, અને 4 વિધાન સાચું છે. 8, ગળેલો ખોરાક અન્નનળીમાં નીચે તરફ જાય છે કારણ કે? તો જવાબ છે અન્નનળીની દિવાલમાં સ્નાયુ સંકોચનને લીધે અન્નનળીનો ખોરાક નીચે જાય છે. પ્રશ્ન 2માં જોઈએ મિત્રો, પ્રશ્નોના ઉત્તર આપો. 9, મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ પદ્ધતિનું નામ લખો. તો મનુષ્યમાં ખોરાક ગ્રહણની પદ્ધતિ ચાવીને. 10, મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો અહીં પાચનતંત્રના અંગોના નામ છે મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, મળાશય અને મળદ્વાર. 11, અંતઃગ્રહણ એટલે શું? તો જવાબ છે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. 12, મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો. તો દુધિયા દાંત એ કાયમી દાંત નથી, શૈશવકાળ એટલે કે નાની ઉંમર સમયે, શૈશવકાળ દરમિયાન વિકાસ પામી 6 થી 8 વર્ષની ઉંમરે આ દાંત પડી જાય છે, તેની જગ્યાએ કાયમી એટલે કે નવા દાંત આવે છે. 13, મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે? તો નાના આંતરડાની લંબાઈ વધુ હોવાથી ખોરાક લાંબો સમય નાના આંતરડામાં રહી 3 પાચક રસની અસરથી ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ શકે છે. 14, પ્રશ્ન, નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો. તો નાના આંતરડામાં જોવા મળતા પ્રવર્ધો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. 15, ઓઆરએસની ક્યારે જરૂર પડે છે? જવાબ છે જાડા થવાથી શરીરમાંથી વધુ પડતા પાણી અને ક્ષારનું પ્રમાણ ઘટે છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે. 16, વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે? તો વાગોળનારા પ્રાણીઓ અન્ય ઘાસ ખાતા કે રૂમેનેટ
ના નામે ઓળખાય છે. 17મો, વાગોળનારા પ્રાણીઓમાં અંધાંત્રનું મહત્વ જણાવો. તો વાગોળનારા પ્રાણીઓમાં અંધાંત્રમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, માટે અંધાંત્ર આવા વાગોળનારા પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. 18મો, અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે. 19મો, અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? તો ખોટા પગનું કાર્ય હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? તો અમીબામાં પાચન અન્નધાનીમાં થાય છે. 21મો પ્રશ્ન, કયા સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે? તો એક કોષી સજીવો જેમ કે પેરામિશિયમનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે. અહીં પાચનતંત્રને ક્રમાનુસાર ગોઠવો. તો અહીં નાનું આંતરડું, જઠર, મુખગુહા, મોટું આંતરડું અને અન્નનળી આપેલા છે, જેને આપણે ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલું આવશે મુખગુહા, ત્યાર પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. 23મો પ્રશ્ન, જીભ માટે કયું સાચું નથી? તો અહીંયા અલગ અલગ એ થી એફ સુધીના વાક્યો આપે છે, જે પૈકી બી પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે. તો આ વાક્ય જીભ માટે સાચું નથી, કારણ કે જીભનો આગળનો છેડો મુક્ત રીતે હલનચલન કરે છે, જ્યારે પાછળનો છેડો જે અન્નનળી તરફ જોડાયેલો છે તે મુક્ત રીતે હલનચલન કરી શકતો નથી. 24મો, આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? તો અહીં ઉલટી થવાનું કારણ જણાવવાનું છે, જ્યારે ખોરાક જઠર દ્વારા સ્વીકારાતો નથી, એટલે કે ખોરાકની અંદર કોઈક શરીર માટે નુકસાનકારક ઘટકો હોય અથવા તો ખોરાક ઝેરી હોય ત્યારે જઠર દ્વારા સ્વીકારાતો નથી, ત્યારે ઉલટી થાય છે. 25મો પ્રશ્ન, પાચકરસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચકરસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? તો જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. 26મો, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રોતનું મહત્વ જણાવો. તો યકૃતનું મહત્વ જોઈએ, પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ધરાવે છે. એ જ રીતે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે કાર્બોદિત પ્રોટીન અને ચરબીને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. 27મો, નીચેના અંગો સાથે સુસંગત જોડો. અહીંયા જોડકા જોડવાના છે, પિત્તાશય, સ્વાદુપિંડ, જઠર અને નાના આંતરડાની સામે તેમના સાચા જવાબ જોઈએ. તો પિત્તાશય સાચો જવાબ છે પિત્તરસ, સ્વાદુપિંડ તો સ્વાદુરસ મુક્ત કરે છે, જઠર જવાબ આવશે પાચકરસ ભરેલો હોય છે, નાનું આંતરડું તો તેમાં રસાંકુરો જોવા મળે છે. 28મો, નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટ્સનું પાચન સમજાવો. તો નાના આંતરડાની દિવાલમાંથી રસોનો સ્ત્રાવ અને સ્વાદુરસનો સ્ત્રાવ થતાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ફેરવાય છે. 29મો, દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતરિત રિક્ત સ્થાન લખો. તો ચરબીનું પાચન થતાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે, પ્રોટીનનું પાચન થતાં એમિનો એસિડમાં ફેરવાય છે અને કાર્બોહાઈડ્રેટ્સનું પાચન થતાં સરળ શર્કરા બને છે. 30મું, સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે, તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આ પ્રક્રિયા દરમિયાન પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 31મું, આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? તો મનુષ્યમાં અંધાંત્ર જેવી રચના હોતી નથી, જેથી આપણે ઘાસને પચાવી શકતા નથી, તેમાં રહેલા સેલ્યુલોઝનું પાચન આપણા શરીરમાં થોડું અશક્ય છે, માટે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરતા નથી. 32મું, મને ઓળખો. હું રસદાનીઓ સાથે સતત આકર્ષ અને સ્થાન બદલું છું. તો જવાબ છે અમીબા. 3જું છે પ્રવૃત્તિ, મનુષ્યના પાચનતંત્રના દરેક અવયવની આકૃતિ ઉઠા પર દોરી તેમને ક્રમમાં
ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો. તો આ પ્રવૃત્તિ તમે સરળતાથી કરી શકો છો. ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય છે, તમારા ગામમાં આવેલ તબેલો અથવા તો કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મળો. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેમના જવાબ મેળવવાના છે. અહીંયા ઉદાહરણ તરીકે એક પ્રશ્નનો જવાબ આપેલો છે, પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે. તો તમારા આસપાસ રહેલા તબેલાની અથવા તો કોઢની મુલાકાત લઈ ત્યાં કામ કરતા માણસો વ્યક્તિઓને પૂછો. તો લખી શકાય કે લીલો સૂકો ઘાસચારો, ખોળ, બાફેલ અનાજ, એ સિવાય અન્ય પણ વસ્તુ જો એમને ખોરાક તરીકે આપતા હોય તો અહીંયા લખી શકાય છે. તે પૈકી 34, 35, 36, 37 જેવા પ્રશ્નો અહીંયા આપેલા છે, જેમના પ્રશ્નોના જવાબ તેમ તબેલાની મુલાકાત લઈ ચર્ચા કરી અને લખી શકો છો. મિત્રો, વિડીયો સંપૂર્ણ જોયો હશે, પસંદ આવ્યો હશે તો લાઈક કરશો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી નવા વિડીયો સાથે આપણે ઝડપથી મળી શકીએ. ગુડ બાય મિત્રો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, તમે આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો અથવા તો મારી આ ચેનલ પર પ્રથમવાર છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, વિડીયો સંપૂર્ણ જોશો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો, અને હા, તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરવાનું ચૂકશો નહીં. તો શરૂ કરીએ